કહેવાય છે કે શિક્ષણ ના કોઈ સીમાળ નથી હોતા અને જિંદગીમાં કંઈક કરી બતાવવા માટે ધ્યેય નક્કી કરવો જરૂરી છે. ત્યારે આવી એક જૂનાગઢ દલિત સમાજની દીકરી ડોક્ટર ચાંદનીએ પિતાના અવસાન બાદ માતાની હૂફ નીચે અને સમાજની આર્થિક મદદથી રાત દિવસ એક કરી અને સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જૂનાગઢ દલિત સમાજની દીકરી ડોક્ટર ચાંદની વધેરાએ એમબીબીએસ બની સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ દીકરીની મહેનતને બિરદાવી હતી અને દલિત સમાજના પ્રમુખ જીતુ મણવરના નિવાસ સ્થાને અમદાવાદ પશ્ચિમના સાંસદ અને એસસી એસટી કેન્દ્ર પાર્લામેન્ટ સમિતિના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકી તેમજ જૂનાગઢના મેયર ધીરુ ગોહલ અને જેઠા પાંડેએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. જૂનાગઢના રાજીવ નગર વિસ્તારમાં રહેતી વિધવા માતાની દીકરી ડોક્ટર ચાંદની વધેરા એમબીબીએસ ડોક્ટર થતા તેમનું સન્માન સાંસદ કિરીટ સોલંકી તેમજ જૂનાગઢ મેયર ધીરુ ગોહલના હસ્તે કરવામાં આવ્યું હતું. બંને મહાન અનુભવોએ જણાવ્યું હતું કે દીકરી હજી પણ ભણીને આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમદાવાદના અમારા સાંસદ કિરીટભાઈ સોલંકી જૂનાગઢ આજે પધાર્યા છે. જૂનાગઢના મેયર તરીકે એમનું સ્વાગત કરું છું અને ખાસ એમનું આવવાનું કારણ અહીંયા એક આપણી દલિતની દીકરી ચાંદની એમના ફાધર હયાતી ન હોવા છતાં પણ એમના મધરે મજૂરી કરી અને એમબીબીએસ સુધી પહોંચાડી છે અને એમબીબીએસ પાસ કર્યું છે. એમના એમને બિરદાવવા માટે એનું સન્માન કરવા માટે આજે કિરીટભાઈ જ્યારે આવ્યા છે ત્યારે આ દીકરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બીજી કરે અને આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું. હું મારે જૂનાગઢ ખાતે આવવાનું થયું છે. શ્રી જીતુભાઈ મનવરના નિવાસસ્થાને હું આગળ જઉં છું વેરાવળ તરફ. ત્યારે એક ટૂંકી મુદતમાં સમાજના બધા જ અગ્રણીઓને એમણે બોલાયા છે, પરંતુ મને વિશેષ આનંદ એ વાતનો થાય છે કે દલિત સમાજની દીકરી ચાંદની વગેરે જે હમણાં તાજેતરમાં એમબીબીએસની પરીક્ષા પાસ થઈ છે અને દીકરીને અહીંયા બોલાવવામાં આવી છે અને એને સન્માન કરીને સંવિધાનની કોપી થકી એમનું સન્માન કરવામાં આવી છે. આ દીકરી માટે વાત કરું તો એમના પિતાશ્રી 14 વર્ષ પહેલાં એમનો સ્વર્ગવાસ થયો હતો અને એમના માતાશ્રી પણ અહીં છે. એમના ચાંદીના મધર પણ છે. એના મધરે એને ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને આગળ ભણાવી છે. જે બાબા સાહેબે જે મંત્ર આપ્યો હતો શિક્ષિત બનો, એમણે ચરિતાર્થ કર્યો છે. અને હું સમાજના સર્વ મોભીઓને અને અહીંયા જે સમાજના આગેવાનોને પણ હું અભિનંદન આપું છું કે આ દીકરીના જે એમબીબીએસ થવામાં સમાજના લોકોએ પણ પોતાનાથી યથાયોગ્ય એને મદદ કરી છે. ત્યારે ચાંદની વગેરાને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મને પૂરો વિશ્વાસ છે કે ફક્ત એ એમબીબીએસ થઈને નહીં રહે, એ આગળ વધીને પોસ્ટ ગ્રેજ્યુએટ થશે, જરૂર પડે તો કદાચ સુપર સ્પેશિયાલિસ્ટ થશે. અને મને સમાજની દીકરી આટલી અગવડો વચ્ચે જ્યારે પાસ થઈ છે, જ્યારે સફળતા મેળવી છે, હું સાચા અર્થમાં કહું તો બાબા સાહેબે જે દિશાનિર્દેશ કર્યો હતો આપણને સૌને કે શિક્ષિત બનો, મને લાગે છે કે મંત્ર નહીં દીકરીએ ચરિતાર્થ કર્યો છે એ બદલ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું ને એને અભિનંદન આપું છું. એસસી એસટી એસટીના અમારા સંગઠન દ્વારા હું એનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને એની ભાવનાને બિરદાવું છું. એટલા માટે કે એક દલિત સમાજની દીકરી જેમને પિતાશ્રીની હયાતી ન હોય અને એમ છતાંય તે ભણીને ડૉક્ટરની ડિગ્રી મેળવી છે અને એને નવાજવા માટે, એને અભિનંદન આપવા માટે અને એની હિંમત આપવા માટે જ્યારે ડૉક્ટર કિરીટભાઈ સોલંકી વધાર્યા છે ત્યારે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે સમાજના આવા વર્ગના લોકો કે જેનું કોઈ ન હોય એવા લોકોને જ્યારે તમે નવાજવા માટે અહીંયા આવો છો ત્યારે ખરેખર આના ઉપરથી તમારી ભાવના કિરીટભાઈ, તમારા વિચારો, તમારી સમાજ માટેની મમતા અને લાગણીની પ્રતીતિ અમને થાય છે અને એ સમાજની તમારી લાગણીની પ્રતીતિ અને તમારા વિચારો જોઈને હું પણ ખૂબ અભિભૂત થાઉં છું. હું હૃદયથી આપનો ખૂબ આવકારું છું. ફરીને હું ઓબીસી એસટી
જૂનાગઢ જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્ર વતી હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ફરીને બેન ચાંદની વગેરેને હૃદયપૂર્વકના મારા અભિનંદન આપું છું. બનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ અને ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.